છે જેનું નામ છે ઠંડી. ઠંડી એટલે જેને હિન્દીમાં શું કહીશું? સર્દીની મોસમ. અને ઇંગ્લિશમાં શું કહીએ એને? વિન્ટર. તો ચાલો આજે આપણે એ કાવ્ય 2 જે આપણે સાથે મળીને ગાઈશું. હું ગાઈશ, મારા પછી તમે ગાજો. તો સ્ટુડન્ટ, કાવ્ય 2 જેનું નામ છે ઠંડી. પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ કાવ્યના કવિ કોણ છે? કૃષ્ણ દવે, જેને આ કાવ્ય લખી છે ઠંડી. તો પહેલાં આપણે આ પિક્ચર જોઈશું કે તેમાં આપણને શું શું દેખાશે તેનું અનુકરણ કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રીજ છે, બધાના ઘરે ફ્રીજ તો હશે ને. અને આ શું છે? ટોમેટો, યાની ટમેટું, જેને ગુજરાતીમાં આપણે શું કહેશું? ટમેટું. અહીંયા એક બારી છે, ત્યાંથી સુરત દેખાય છે. હવે તમે એમ કહેશો કે આ ચિત્ર શું કામ બતાવેલું છે? તો આના ઉપર જ કાવ્ય બનેલી છે. ઠંડી યાની કે ફ્રીજમાં શું હોય? ઠંડક હોય ને, તો એ ઠંડીની અહીંયા વાત કરવામાં આવી છે. તો ચલો આપણે બધા પહેલાં સાથે મળીને કાવ્ય ગાઈશું. તમે બધા મારી સાથે કાવ્ય ગાજો. કહે ટમેટું, મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. મીઠો મને જ લાગતો એ સવારનો તડકો. અહીં બસતો છે ઠંડી અને બરફના ગામ. કોણ કહે કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ધારી. મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. દર કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો તડકો. તો સ્ટુડન્ટ, મજા આવી ને કાવ્ય ગાવાની? કોના વિશે હતી આ કાવ્ય? બધા સબ્જી વિશે, જેમાં કયા કયા સબ્જી આવ્યા? દૂધી, ગુડો, ટમાટું, જેમ કે ટમાટર, લોકી ઓર મૂલી, એ તીન ચીજ કી અહીંયા પે બાત કી ગઈ હૈ. તો આ કાવ્ય તમારી ગુજરાતીની ફેર બુકમાં નવા પેજથી ચેપ્ટર 2, જેમ કે કાવ્ય 2 જેનું નામ લખવાનું ઠંડી, અને આ કાવ્ય બધાએ ફેર બુકમાં લખવાની રહેશે. અને તમારે આ કાવ્ય લર્ન કરવાની છે, એટલે પાકી કરવાની છે. આગળના પાઠમાં આપણે આ કાવ્ય સમજીશું અને તેના ક્વેશ્ચન આન્સર વિશે વાત કરીશું. થેન્ક યુ.